નમસ્કાર, હું છું આરજે લજ્જા અને આ છે જલસો. દર શુક્રવારની જેમ આ શુક્રવારે પણ આજે એટલે કે લાઈવ જેમિંગ, અને આજના જે આર્ટિસ્ટ છે એમના વિશે વાત કરું તો ખૂબ જાણીતું નામ, અને જાણીતું નામ એના કરતાં પણ એમની પાસે ખૂબ વધારે પડતો અઢળક અનુભવ છે. અત્યારે મારી સાથે જે બેઠા છે ખૂબ જાણીતા કલાકાર પાયલ વૈદ્ય. હાય મેમ, વેલકમ ટુ જલસો. થેન્ક યુ. અને જલસોમાં આવતા દરેક કલાકાર વિશે, તેમની જર્ની વિશે, તેમની થોડી ઘણી પર્સનલ લાઈફ વિશે હું તમારા સુધી બધી જ વાતો પહોંચાડવાનો પ્રયત્ન કરતી હોઉં છું. મેમ, સૌથી પહેલા તો મારે તમારે એ પૂછવું છે કે દરેક વખતે આમ આપણે મ્યુઝિકમાં આપણે જર્ની શરૂ કરતા હોઈએ તો એક કિક તો એવી આવે જ, એક મોમેન્ટ હોય આપણી લાઈફની ત્યારે આપણને એવું થાય કે બસ મારે 9 to 5 વાળી જોબ નથી કરવી અને મારે તો આનામાં જ મારું કરિયર બનાવવું છે. હા, સાચી વાત. એક્ચ્યુઅલી હું 11th સ્ટાન્ડર્ડમાં હતી ત્યાં સુધી હું સ્પોર્ટ્સમાં હતી. ઓકે. એક્ચ્યુઅલી હું સ્પોર્ટ્સમાં સ્ટેટ લેવલે આવી છું, લોંગ જમ્પમાં. ઓ વાવ. અને ત્યારે આયા પછી એ દિવસે જસ્ટ મેં એક પ્રેયર ગાઈ 11th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે, અને મારા મેમ ત્યાં નિહારિકાબેન આચાર્ય, એ અમારા પીટી ટીચર હતા અને પ્લસ એમનું ગ્રુપ પણ ચલાવતા હતા સિંગિંગનું, જે હાલ પણ ગાય છે, એ ગ્રુપ ચલાવતા હતા. ને એમણે મને જસ્ટ કીધું કે તું તો કેટલું સરસ ગાય છે, તારું આટલો સરસ અવાજ છે, તો તું સિંગિંગ સ્ટાર્ટ કર. ઓકે. એટલે હું ક્યાંય શીખી નથી, બસ એમણે મને કહ્યું કે તું સ્ટાર્ટ કર, અને એમની જોડેથી મેં સૌથી પહેલા ગરબા સ્ટાર્ટ કર્યા, નવરાત્રી સ્ટાર્ટ કરી, ધીમે ધીમે સુગમ સંગીત સ્ટાર્ટ કર્યું. જસ્ટ જર્ની આગળ વધતી ગઈ. અને અત્યારે તો ક્યારેક એવું થયું કે આમ સ્પોર્ટ્સ કે મ્યુઝિક એ બંને વચ્ચે કોઈ ચૂઝ કરવાનું આવે તો તમે કેવી રીતે ડીલ કરતા હતા? મેં મ્યુઝિક જ પછી ચૂઝ કર્યું છે. એકવાર મ્યુઝિકમાં આવ્યા પછી મને એમાં ઇન્ટરેસ્ટ વધી ગયો. ઓકે. જ્યારે કોલેજમાં આવી ત્યારે પણ ઇન્ટર કોલેજ કોમ્પિટિશનમાં બધા 3 વર્ષ હું જ શિલ્ડ લાવી હતી મારી કોલેજ તરફથી, એટલે ત્યારથી સિંગિંગનું એક પેશન બની ગયું કે આજ કરવાનું, બીજું કઈ નહીં એમ. અને પાયલબેન વિશે વાત કરીએ તો આમ બહુ જ જાણીતું નામ, અને એમને ખસે એવા વર્ષોથી તમે પરફોર્મ કરો છો, અને આટલા વર્ષથી આપણે પરફોર્મ કરતા હોઈએ તો આપણા બધાની લાઈફમાં છે ને આમ સ્ટેજ મોમેન્ટ બધી બહુ યાદ રહી જતી હોય છે, એવી કોઈ એક બે તમે શેર કરી શકો તો? હા, એક શેર કરીશ. સ્ટાર્ટિંગ મેં તમને કીધું ઇન્ટર કોલેજ કોમ્પિટિશનમાં, જ્યારે અમે ત્યારે રિહર્સલમાં અમારી થતી હતી રિહર્સલ, જ્યારે બધા ચૂઝ થઈ ગયા, સિલેક્ટ થઈ ગયા બધા, રિહર્સલ બેઝમેન્ટમાં થતી હતી. જ્યારે રિહર્સલ હોય ત્યારે મારો અવાજ સાવ બેસી જાય, અને બહાર નીકળું એટલે અવાજ આવી જાય, ફિયર હતો એક. અને બધા જ એવું બોલે કે આ છોકરી કશું જ નહીં કરે, આ છોકરી કશું જ નહીં કરે, આને કાઢી દો. તો પણ બધાએ કીધું કે ના, આને રાખો, કરશે કંઈ. અને એ ફર્સ્ટ યર હતું મારું FY માં, અને આઈ વોઝ ફર્સ્ટ એ કોમ્પિટિશનમાં, અને શ્રી મનહર ઉદાસના હાથે શિલ્ડ લીધું હતું મેં, અને એ મને આજની તારીખ સુધી મેં એ દિવસ બહુ જ યાદ છે. વાવ યાર, કેટલી મજા પડે નહીં જ્યારે લોકો કહે કે નહીં જ થાય અને પછી આપણે જીતીએ ને. હું પોતે એવું વિચારતી હતી કે નહીં જ થાય, પણ થઈ ગયું. આમ તમારે મ્યુઝિક સિવાયના બીજા કયા શોખ? મ્યુઝિક સિવાયના કઈ વસ્તુ તમને કરવાની બહુ જ ગમે? એટલો કોઈ શોખ નહીં, પણ જસ્ટ હજુ મને સ્પોર્ટ્સનો ખરી શોખ. હજી ક્યારેક ક્યારેક રમો છો તમે? હા, મારા સન જોડે અથવા તો મારા ઘરે મારી નીઝ આવી હોય કે કોઈ પણ આવ્યા હોય તો પરિમલ ગાર્ડન મારા ઘરની નજીક છે તો અમે બધા જઈએ તો ત્યાં થોડું રમીએ કરીએ, સ્પોર્ટ્સમાં દોડ ને એવું બધું થોડું. એટલે આમ ઓલમોસ્ટ મજાની જિંદગી તો જીવો છો તમે. ઓફકોર્સ, યસ. તમારે આમ લાઈફમાં એવું પૂછું કે તમારી લાઈફનો જલસો એટલે શું? તમારી લાઈફમાં જલસો એટલે શું? મારી લાઈફનો જલસો એટલે મેં તો ફક્ત મ્યુઝિક જ રાખ્યું છે. વાવ. અને આ તમારી બિંદી હું જ્યારે પણ દેખું ને ભાઈબેન, આમ ઓલમોસ્ટ હું દરેક ફોટામાં જોઈ છે કે આમ એટલો મોટો ચાલો લગાવ્યો ને, આમ તમારી ઓળખાણ થઈ ગઈ છે, એની પાછળનો કોઈક રાસ છે? એક્ચ્યુઅલી આ મને તમારી જોડેથી જાણવા મળ્યું કે બિંદી મારી ઓળખાણ થઈ ગઈ છે. ઓળખાણ થઈ જતો કે આમ ભાઈબેન એટલે પેલા મોટો ચાલો લગાવે છે એવી રીતના? ના ના ના, એવું કઈ નથી. હું મને પહેલેથી શોખ છે મોટી બિંદીની ઉપર અલગ 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 બીજી લગાવવાની, આ તો એક જ છે આજે, પણ મોસ્ટ ઓફ ઘણી વાર હું 2-3 એવી રીતે ઉપર ઉપર ડિઝાઇન કરતી હોઉં છું. ટિપિકલ ઓળખાણ છે કે પાયલબેન એટલે મોટો ચાલો તો લગાવે. ટ્રેડિશનલ હોય ત્યારે ખાસ. અને રાઉન્ડ ચાલો જ ગમે કે તમે બીજા અલગ અલગ બધા ચાલા લગાવતા હો છો? એક રાઉન્ડ તો કરું છું, ઉપર પછી અલગ અલગ બધા કરતી હોઉં, પણ એક રાઉન્ડ તો હોય જ નીચે. અને તમને શું લાગે છે, આમ બધા જ આર્ટિસ્ટ પરફોર્મ બરાબર જોરદાર કરતા હોય છે તો પરફોર્મન્સ માટે એમને બેસ્ટ તૈયાર થવું કે આમ ગુડ અટાયર હોવો જરૂરી છે કે નથી? એક્ચ્યુઅલી એ તો દરેકની પોતપોતાના વિચારો છે, પણ તમે શું માનો છો? મારી દ્રષ્ટિએ તો તમારે બધી જ રીતે પ્રોપર હોવું જોઈએ. યસ, જે લોકો સુધી પહોંચવા માટે બેસ્ટ ડ્રેસઅપ થવું પણ જરૂરી છે. ઓફકોર્સ, યસ, એ જરૂરી છે. પછી ભલે ડ્રેસઅપ સિમ્પલ હોય પણ એ પણ ડીસન્ટ હોવું જોઈએ, એ હું માનું છું.
તમારી લાઈફમાં કેટલા મતલબ તમે કેટલા લોકો પાસે શીખ્યા છો અલગ અલગ રીતના? હું ક્યાંય શીખી જ નથી એમ કહું તો ચાલે, પણ કોલેજ દરમિયાન હું ભવન્સ કોલેજમાં રાસબિહારી દેસાઈ એમના ક્લાસીસ ચાલતા હતા, તો રાસકાકાના ત્યાં અમે લોકો જસ્ટ શીખવા જતા હતા. સુગમ સંગીત આખું ગ્રુપ બેસતું હતું અમે બધા. બસ એ જ દરમિયાન, બીજે હું ક્યાંય શીખવા ગઈ નથી. જે કાંઈ શીખી છું એ મારા જે મેં તમને કીધું નિહારિકાબેન આચાર્ય, એમણે મને ગરબા સુગમ સંગીત બધાની જોડે લાઈવ સાંભળી સાંભળીને ઘણું હું શીખી, એવી રીતે જ બધું કર્યું છે. અને આમ તમે બધી જગ્યાએ પરફોર્મ કરવા જાઓ, મતલબ ઘણી જગ્યાએ પબ્લિક ડિમાન્ડ પર આપણે ગીતો ગાવા પડે, આમ તમારું સ્પેશિયલ ઝોનર કયું છે કે તમને કઈ વસ્તુ વધારે પરફોર્મ કરવાની ગમે? મને બોલિવૂડ વધારે ગમે. કયું મતલબ એ કેવી રીતનું વધારે પડતું એકદમ ઢીંચાક વાળું મ્યુઝિક કે પછી થોડું? મને સાયલેન્ટ મ્યુઝિક બહુ જ ગમતું હોય છે. હું આશાજી ના વોઇસમાં ગાતી હોઉં છું બોલિવૂડમાં મોસ્ટ ઓફ, તો એમાં હું એવા સાયલેન્ટ સોંગ્સ ઘણા લેતી હોઉં છું, તો મને ઇન્ટરેસ્ટ છે એવા બધા સોંગ્સમાં. અને ઘણા લોકો આશાજીને એવા સોંગ્સ કહેતા હોય છે ધમાકા વાળા, એ પણ લેતી હોઉં છું, પણ મારી ચોઈસ સાયલેન્ટ સોંગ્સની છે. એવું જ કોઈ તમારું ગમતું ગીત એક બે ઘડી થઈ જાય, હિન્દી ગાવ કે ગુજરાતી? તમારી મરજી, તમારે જે વધારે ગમે. ગુજરાતી ગાશો તો મને વધારે ગમશે. હું આમાં ગાવાની છું, છતાં પણ બે લાઈન લઈ લઉં છું. ટ્રેલર હતું, આ જોઈને જ ખબર પડી ગઈ કે આજે લાઈવ જમીનમાં કેટલી બધી મજા આવવાની છે. એક જતા જતા એક એવો સવાલ મારે તમારે પૂછવો છે કે આટલા વર્ષોમાં કોઈ એવી ફેન મોમેન્ટ થઈ તમારી સાથે, આમ એવા કોઈ ફેન મળ્યા હોય તમને કે તમને આખી લાઈફ યાદ રહી ગયા હોય? બસ ઘણા બધા છે, ઘણા બધા એમ, એટલે ખાસો અનુભવ છે, એટલે તમારે બહુ બધી જગ્યાએ આ વસ્તુ ફીલ થઈ. નામ લેવા એવા નથી એટલા બધા ફેન્સ છે મારા. એવી કોઈ સ્પેશિયલ મોમેન્ટ કેમ તમને એવું થાય કે ના યાર, એક કદાચ જોતા હોય તો પણ, એક નૈનાબેન જોશી કરીને છે, અચ્છા એ મારા એટલા મોટા ફેન ફોલોઅર છે કે બોલિવૂડમાં હું ગાતી હોઉં ત્યારે મારી ક્લબ ચાલે છે, મારી ક્લબમાં મેમ્બર છે, તો એમાં ખાલી મને દૂરથી સાંભળે, અને એમની એવી ઈચ્છા હતી કે એકવાર પાયલબેન મારી જોડે વાત કરે. એકવાર હોલની બહાર હું ઘરે જવા નીકળી હતી ગાડીમાં, અને એ વચ્ચે ઊભા હતા, અને ત્યાં અમે વાત કરી. શી વોઝ સો હેપી કે મારી જોડે હમણે વાત કરી. અને થોડા ટાઈમ પછી એ મારા માટે સ્પેશિયલ એક ગિફ્ટ લઈને ઘરે આવ્યા હતા. એમના હાથેથી જાતે બનાવેલું સ્વેટર ગૂંથીને મારા માટે લાવ્યા. ખબર નહીં માપ પણ એમને કેવી રીતે આઈડિયા આવ્યો, પણ એ મોમેન્ટ મારા માટે બહુ સ્પેશિયલ મોમેન્ટ હતી કે આવી આટલી પોતાની જાતે ગૂંથેલું સ્વેટર ગિફ્ટ આપવું એ મારા માટે. ત્યારે જોતા કે કરેલું કામ લોકો સુધી પહોંચે ને એની મજા જ કઈ અલગ હોય છે. થેન્ક યુ બાલબેન, થેન્ક યુ, એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર લાઈવ જેમિંગ. અને આજે તમે બહુ જ મજા કરાવશો અમને વિશ્વાસ છે. થેન્ક યુ, થેન્ક યુ.